आ तरफ સાપુતારા અને અંબાજી પંથકમાં વરસાદી વાદળો ઘેરાયા, ડાંગના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ચોમાસુ વિદાય તરફ છે ત્યારે મેઘરાજા જતા જતા જમાવટ કરવાના મૂડમાં લાગ્યા। ડાંગ પંથકના દ્રશ્યો જોઈને લાગે કે અહીં તો ચોમાસુ બરોબરનું જામ્યું છે। વરસાદી માહોલના આ દ્રશ્યો સાપુતારા તળેટીના છે। વાતાવરણ પલટાતા જ સાપુતારામાં કુદરત સૂળે કળાએ ખીલી ઉઠી છે। ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતા સાપુતારામાં આહલાદક વાતાવરણ સર્જાયું। જો કે ફરી વરસાદ વરસતા ખેડૂતોએ વાવેલા પાકને નુકસાન થવાની ભીતિ છે। આ તરફ નવરાત્રીના પ્રથમ નોરતે અંબાજીની ધરતી પર પણ અમી છાટણા થયા। સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો। જો કે નવરાત્રીના સમયે જ વરસાદ વરસતા ગરબાના આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી। નવરાત્રીના પ્રથમ દિવસે જ સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ ભરાયો, સીઝનમાં બીજી વાર મહત્તમ સપાટીએ પહોંચ્યો। નવરાત્રીના પહેલા જ દિવસે રેવા રાજી, નર્મદા ડેમ છલોછલ થતા સર્જાયા અદ્ભુત દ્રશ્યો। નર્મદા ડેમના તમામ દરવાજા ખોલાયા। નવરાત્રીના પહેલા દિવસે સરદાર સરોવર નર્મદા ડેમ છલોછલ થયો છે। ડેમ ઉભરાતા તમામ 23 દરવાજા ખોલાયા અને આ સાથે જ સર્જાયો નયન રમ્ય નજારો। એક સાથે 23 દરવાજા ખોલાયા બાદ નર્મદા ડેમમાંથી ધસમસતા પાણી વહી નીકળ્યા। ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું। ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે। આ સિઝનમાં બીજી વાર નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી। નવરાત્રીના પ્રથમ દિવસે નર્મદા ડેમની જળ સપાટી વધતા લોકોમાં પણ ઉત્સાહનો સંચાર થયો। આના પહેલા પણ નર્મદા ડેમની જળ સપાટી 138.67 મીટરે પહોંચી હતી। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। ડેમના 23 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડાતા તમામ પાવર હાઉસ ચાલુ છે, જેના કારણે રોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે। મહત્વનું છે કે 15 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી પ્રથમવાર 138.68 મીટરે પહોંચી હતી, જેથી નર્મદા નીરના વધામણા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવીને નીરની પૂજા કરી હતી। અમદાવાદમાં